ગુજરાત સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની ભલે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં આજે પણ સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ઘટના સ્ત્રી પર અત્યાચારની વાવ તાલુકાના ચુવા ગામમાંથી સામે આવી છે. વાવ તાલુકાના ચુવા ગામમાં એક સસરાએ જ તેની પુત્રવધૂને જાહેરમાં માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પોતાની જ પુત્રવધૂને જાહેરમાં માર મારી રહેલા તેના સસરાને જોઈને ગામના લોકોએ એકત્રિત થઈને ભોગ બનનાર મહિલાને છોડાવી હતી અને તેના સસરાને થાંભલે નદીને મેથી પાક ચખાડ્યો હતો અને પોતાની પુત્રવધૂને જાહેર માર મારી રહેલા તેના સસરાને ગ્રામજનોએ થાંભલે બાંધીને માર મારતા હોવાનો વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો છે. આ ઘટનાને પગલે ઈજાગ્રસ્ત સસરાના પુત્રએ વાવ પોલીસ મથકે પહોંચી તેના પિતા પર હુમલો કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા તેના પિતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યુવા ગામથી પ્રકાશ ભારતી બોલું છું. મારા પપ્પાને ગામ લોકોએ બહુ ગંભીર રીતે માર મારી, ઢોર રીતે મારીને ગામને સ્વરે બાંધીને બહુ માર માર્યો છે અને તેના વિશે પોલીસ સ્ટેશન વાવ ફરિયાદ નોંધાવી છે અને બહુ ગંભીર હાલતે અત્યારે એફલરમાં દાખલ છે, સિરિયસ છે અને આ અમને બહુ દુઃખદ, અમારા પરિવારને અત્યારે જીવી શકાય એવું નથી એવી હાલત છે. બરાબર, એકલીઓ ઘર એક ઘર હતું, બરાબર છે, અને ગામ લોકોએ બહુ કોઈ ન હાજર હોવાથી બહુ લોકોએ ફાયદો ઉઠાવ્યો છે અને બહુ ગંભીર રીતે માર માર્યો છે અને આ વિશે સ્વામી સમાજને ભગવાન ભેખનું અપમાન કરી શ્રાવણ મહિનામાં અને એમને બહુ સમાજને દુઃખ લાગે અને અમને અમારાથી અમારો પિતાજીનું જે અમે દુઃખ જોઈ અને અમારાથી સહન થાય એવું નથી. આના વિશે સરકાર શ્રીને મારે નમ્ર વિનંતી છે કે બહુ તાત્કાલિક પગલાં લેજો અને આનું કાર્યવાહી કરો અને અમને ન્યાય મળે એવું કરો.